રાજ્યમાં કોરોનાના આંકડાને લઈને સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી માત્ર સંદેહ નહીં પરંતુ આંકડા છુપાવવાના ખેલનો પર્દાફાશ પણ થઈ રહ્યો છે અને તંત્રની પોલ ખુલી રહી છે. અમારા સ્ટિંગ ઓપરેશનમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાનો ભાંડો ફૂટી ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી અમે સબૂત દેખાડી રહ્યા છીએ, જેના આધારે ડંકાની ચોટ પર કહી શકાય કે ગુજરાત સરકાર કોરોનાથી થતા મૃત્યુના આંકડાઓ છુપાવી રહી છે. સરકારી આંકડાઓનો ભાંડો ફોડવા માટે વીટીવીની ટીમે ગુરૂવારે રાત્રે પણ સ્મશાનગૃહ પાસેથી ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ પ્રસારિત કર્યો હતો. રાત્રે 10-12 વાગ્યા દરમિયાન પણ સ્મશાનગૃહ બહાર મોટું વેઇટિંગ લીસ્ટ જોવા મળ્યું હતું. અમદાવાદમાં માત્ર 3 જ સ્મશાનગૃહમાં 2 કલાકમાં 10 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અમદાવાદમાં રાત્રે 2 કલાકમાં 20 મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા અને માત્ર અમદાવાદમાં શહેરમાં 2 કલાકમાં આટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હોવા છતાં તંત્ર પોતાના ચોપડે આખા ગુજરાતમાં માત્ર 13 મૃત્યુ થયા હોવાનું જ દર્શાવી રહ્યું છે. ગુજરાત સરકાર કોરોનાને ડામવામાં સફળ રહી છે તેવું સાબિત કરવા માટે સરકાર મૃત્યુના સાચા આંકડા છુપાવી રહી છે. મૃતકોના પરિવારજનોને પણ પોલીસની ધમકી આપવામાં આવી રહી છે, તો સ્મશાન અને હોસ્પિટલમાંથી મળતી ચિઠ્ઠીમાં પણ કોરોનાને બદલે અન્ય બીમારીનું નામ લખવામાં આવે છે. હિન્દુ ધર્મ પ્રમાણે રાત્રે સંધ્યાકાળ બાદ અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતા, પરંતુ અમદાવાદમાં કોરોનાનો કહેર એ હદે ફેલાયો છે કે હોસ્પિટલમાં તો દૂર પરંતુ સ્મશાનમાં પણ લાંબુ વેઇટિંગ છે અને રાજ્ય સરકાર આ સાચી સ્થિતિ જનતાથી છુપાવી રહી છે. તો રાજ્યમાં કોરોનાના આંકડાને લઈને સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી માત્ર સંદેહ નહીં પરંતુ આંકડા છુપાવવાના ખેલનો હવે પર્દાફાશ થયો છે. આ જ મુદ્દા પર આપણી સાથે અત્યારે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે કોંગ્રેસથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા. ઇમરાનભાઈ, સ્વાગત આપનું. ઇમરાનભાઈ, છેલ્લા ઘણા સમયથી એક વાત ચર્ચાનો દોર આગળ વધી રહ્યો છે, ચર્ચા ચાલી રહી છે કે સરકાર છેલ્લા ઘણા સમયથી એ પોઝિટિવ આંકડા હોય અથવા તો પછી મૃત્યુ આંક હોય એ જનતાથી છુપાવી રહી છે, બહાર નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક કોરોનાને ડામવામાં સરકાર સફળ છે તે સાબિત કરવા માટે આંકડાઓ છુપાવી રહી છે. પરંતુ સ્મશાનગૃહોમાં જે લાંબુ વેઇટિંગ લીસ્ટ બોલી રહ્યું છે, અગ્નિસંસ્કાર કરવા માટે જે મૃતદેહો આવી રહ્યા છે, તે તો કંઈક ઓર જ આખી ઘટના કહી રહ્યા છે, કહાની બતાવી રહ્યા છે, શું કહેશો આપ? ખરેખર અત્યારે હું જો જોઈ રહ્યો છું ને, હું છેલ્લા ઘણા સમયથી આ રજૂઆત કરી રહ્યો છું અધિકારીશ્રીઓને કે તમે ખરેખર પ્રજાજનોને સાચા આંકડા તમે બતાવો, કેમ કે આ ગંભીર મહામારીના અંદર જ્યાં સુધી પ્રજાને આપણે સાચા આંકડા નહીં બતાવીએ ત્યાં સુધી લોકો પણ અસમંજસમાં રહેશે. અને સાચા આંકડા બતાવો, કેટલા પોઝિટિવ છે, કેટલા નેગેટિવ છે, કેટલા સાજા થઈને ઘરે ગયા. અને ખાસ કરીને જ્યારે મારી રજૂઆત અગાઉ આ જ હતી કે ભાઈ તમે સ્મશાન ગૃહના અંદર કે કબ્રસ્તાનના અંદર જે પ્રમાણે સ્મશાન ગૃહના અંદર તમે વેઇટિંગ ચાલે છે, તમે એ જોતા એવું લાગે છે કે સરકાર એક તરફ જે વાત કરી રહી છે પારદર્શકતાની વાત કરે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પારદર્શકતાની વાત કરે છે, પણ ખરેખર ત્યાં સ્થળ પર જઈને જોવો ત્યાં પરિસ્થિતિ બિલકુલ અલગ જ છે. ત્યાં સ્મશાન ગૃહના અંદર એક એક મૃતદેહના માટે 4-5 કલાકનું વેઇટિંગ છે. જ્યારે સરકાર એક તરફ જ્યારે 7-10 આંકડા બતાવે છે કે ભાઈ 2 કલાકના અંદર કે 10 કલાકના અંદર આટલા લોકોના મોત થયા, અને એક તરફ આપ સ્મશાન ગૃહના અંદર જઈને જુઓ ત્યાં ખરેખર ત્યાં જે સમજો સ્મશાન ગૃહ માટે જે 4 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 સ્મશાન ગૃહ છે ત્યાં વેઇટિંગ ચાલતું હોય છે. તો આપણે આ કેમ છુપાવવાની જરૂર પડે છે? ખરેખર જે લોકોના મૃત્યુ થયા છે કોરોનાથી મૃત્યુ થયા છે, અને જે WHO અને ભારત સરકારની અને ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે જ તેઓ ત્યાં સમજો ડેડ બોડી ત્યાં આવે છે, તો એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હું છેલ્લા ઘણા સમયથી કહું છું કે આંકડાઓનો ખેલ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે, ને આજે આજે આપના મારફતે લોકોને સાચી હકીકત લોકોને જાણવા મળશે કે જે ગ્રાઉન્ડ રિપોર્ટના અંદર આપના પાસેથી જે માહિતી મળી છે અને જે પ્રમાણે આપ સ્મશાન ગૃહના અંદર આપ ઝીરો ગ્રાઉન્ડથી આપે જે માહિતી આપી છે એ ખરેખર જે કોર્પોરેશન નું તંત્ર અને આપના આપના જે સમજો ચેનલ મારફતે એ લોકોને સાચી માહિતી મળશે. પરંતુ આજે પણ હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને શ્રી રાજીવ ગુપ્તા સાહેબને એ જ કહું છું કે મારી રજૂઆત આજ હતી, બીજી કોઈ રજૂઆત હતી નહીં, છતાં પણ મારી સાચી રજૂઆત સાંભળવાના બદલે મને રાજીવ ગુપ્તા સાહેબે તો બ્લોક ટ્વિટર પર બ્લોક કરી દીધો. આજે કોઈને સાચી અધિકાર કે સાચી માહિતી આપવાનો કે લેવાનો અધિકાર નથી એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સમજી રહ્યા છે. ઇમરાનભાઈ,
પહેલા થોડા દિવસ પહેલા પણ આપણે જોયું હતું કે એક જ એમ્બ્યુલન્સમાં ચાર ચાર મૃતદેહ કોરોનાના લઈ જવામાં આવતા હતા. અત્યારે ચોપડે કંઈક બીજો આંકડો નોંધાય છે અને સ્મશાનગૃહમાં જે મૃતદેહો આવે છે તે વેઇટિંગ એટલે મોટું વેઇટિંગ, અડધી અડધી રાત સુધી પણ સ્મશાનગૃહમાં મોટું વેઇટિંગ આ મૃતદેહોની સંખ્યાનું બતાવાઈ રહ્યું છે. શું લાગે છે, સરકાર નિષ્ફળ ક્યાં છે આખરે? ગાંધીનગરના અંદર એક એમ્બ્યુલન્સ એક સબવાહિની અંદર ચાર મૃતદેહો હતા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી કે ભાઈ તમારા પાસે વ્યવસ્થાની કમી છે, તમારે વ્યવસ્થાના અભાવે લોકોને એક સબવાહિની અંદર ચાર ચાર મૃતદેહો, મોતનો મલાજો પણ જાળવવામાં નથી આવતો. બે ડેડ બોડી નીચે હતી, બે ઉપર હતી, એ પ્રમાણે એને આજે સમજો કોઈ માણસ મૃત્યુ પામે છતાં પણ તેને જે માન સન્માન એ નથી મળતું. તો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અને કોર્પોરેશન લોકોને સાચી માહિતી નથી આપતી અને નિષ્ફળ છે. મને તો હું સ્પષ્ટપણે કહું છું કે કોરોનાની મહામારી, ચલો આપણે સાથે મળીને એને આપણે આ મુશ્કેલીમાંથી નીકળવાનું છે, ત્યારે સરકાર કેમ આ પ્રમાણેનું કામ કરે છે, અધિકારીઓ કેમ આવું કામ કરે છે કે લોકોને જે મોતનો વલાજો પણ જાળવતા નથી. તો આ તો ખૂબ દુઃખની વાત છે કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું કે ગાંધીનગર કોર્પોરેશનની વાત કરું, જે પ્રમાણેની ત્યાં સમજો મૃતદેહોને લઈ જવામાં આવે છે તેનું જે પ્રમાણે મોતનો મલાજો જાળવવામાં નથી આવતો એ ખૂબ દુઃખની વાત છે. આ તંત્ર નફટાઈ ભર્યું કામ કરી રહ્યું છે, મને એવું લાગી રહ્યું છે. એક તરફ ડોક્ટરો પોતે પણ ખૂબ સારું કામ કરે છે, આજે પોતે ડોક્ટર પોઝિટિવ, કેટલા ડોક્ટરો પોઝિટિવ થઈ ગયા, ગુજરાતના અંદર 40 થી વધારે ડોક્ટરોના કોરોનાથી મૃત્યુ થઈ ગયા. અને અમદાવાદની વાત કરું કે ગુજરાતના પોલીસ તંત્રની વાત કરું કે અન્ય અધિકારીઓ અલગ અલગ વિભાગના એ પણ આમાં કોરોનાથી સંક્રમિત થયા છે, કોર્પોરેશનના અધિકારીઓ સંક્રમિત થયા છે અને મૃત્યુ પામ્યા છે. પરંતુ જ્યારે આટલી બધા કેસીસ વધતા હોય છતાં પણ સરકાર અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે ઢાક પિછોડી કરી રહ્યું છે તે ખૂબ દુઃખની વાત છે. ઇમરાનભાઈ, સૌથી મોટો સવાલ અત્યારે એ થાય છે કે સરકાર જ્યારે કોરોના અટકાવવાની વાત કરતી હોય છે, એક તરફ પરિવારના કેટલા પરિવારને આપણે જોયા છે કે ઘણા બધા લોકોના એક આક્ષેપો પણ છે કે તેમના સ્વજનનું, તેમના પરિવારજનનું શા કારણે મૃત્યુ થયું છે તેમની પણ ઘણીવાર તેઓને જાણ નથી થતી. અચ્છા, જ્યારે મૃત્યુનું કારણ એવું બતાવવામાં આવે છે કે કોરોનાથી નથી થયું, અન્ય બીમારીથી તેમનું મોત થયું છે, પરંતુ તેમ છતાં મૃતદેહ તે પરિવારને સોંપવામાં નથી આવતો, કોવિડની ગાઈડલાઇન પ્રમાણે તેનું અંતિમ વિધિ અથવા તો અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે, તો શું અન્ય બીમારી ચોપડે બતાવવાથી હકીકત બદલાઈ જશે? આપણે અમારી રજૂઆત પણ એ છે કે તમે જ્યારે ડેડ બોડી સ્મશાન ગૃહના અંતર આવે છે ત્યારે એનું ખરણ જે કારણ છે બતાવવામાં નથી આવતું. કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય તો તેને સમજો ઉંમરલાયક વ્યક્તિ તરીકે જ બતાવવામાં આવે છે, પણ એને કઈ બીમારીથી કોરોનાથી મૃત્યુ પામ્યા છે કે કઈ અન્ય બીમારીથી છે, તે સસ્પેક્ટેડ કોરોનાથી છે એ કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવતી. ફક્ત જે આવે છે જે ડેડ બોડી આપને સ્મશાન ગૃહના અંદર જોઈએ છે તે WHOની ગાઈડલાઈન પ્રમાણે જેને પેક કરીને આપવામાં આવે છે એ પ્રમાણેની જ ડેડ બોડી આવે છે. તો આપણને એવું જ લાગે છે કે ભાઈ આ ડેડ બોડી આવે છે આ કોરોનાની જ છે, તેના સ્વજનોને આપવામાં નથી આવતી. તેના સ્વજનો માંગે છે કે ભાઈ અમારે ચલો તમે બીમારી કઈ બીમારી હતી તો આ મૃત્યુ પામ્યા છે, તો એ તો બતાવતા નથી. એને ડેડ બોડી ડાયરેક્ટ સ્મશાન ગૃહમાં તમને મળી જશે, તમે અહીંથી ડેડ બોડી ડાયરેક્ટ ઘરે નહીં લઈ જવાની, સ્મશાન ગૃહમાં લઈ જાઓ એવી સૂચના આપવામાં આવે છે. એટલે લોકોને એ જ અસમંજસમાં રહે છે કે મારા જે સ્વજન છે, મારા પરિવારના સ્વજન છે એનું કોરોનાથી મૃત્યુ થયું છે કે બીજા કોઈ કારણથી મૃત્યુ થયું છે તેની માહિતી જ નથી આપવામાં આવતી. અને જે ત્યાં જે કોર્પોરેશનના અધિકારી કે જે સ્મશાન ગૃહની અંદર બેસે છે એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ માહિતી અમને પૂછ્યા વગર આપવી નહીં. તો સરકાર આંકડા છુપાવે છે એ વાત તો સાચી જ છે, એટલે જ તો હું રજૂઆત કરું છું કે સરકાર આંકડા ના છુપાવે, લોકોને સાચી માહિતી આપે, કેટલા લોકોના મૃત્યુ થયા છે, શાના કારણે મૃત્યુ થયા છે તેની માહિતી તો લોકોને આપવી જ પડશે. અને અમદાવાદની પ્રજાજનોનો હક છે અને અધિકાર છે, અને તમે અધિકારીઓ ક્યાં સુધી આ બધું છુપાવશો? બિલકુલ ઇમરાનભાઈ, આપ લાઇન પર જ રહેશો. એક બ્રેક માટે રોકાયા છે, બ્રેક બાદ પરત ફરીએ છીએ અને આપણી સાથે ફરી એકવાર આ ચર્ચાનો દોર આગળ વધારીશું. એક બ્રેક માટે રોકાઈએ છીએ અને ત્યારબાદ આ વિષય પર જ ચર્ચા યથાવત. રાજ્યમાં કોરોનાના આંકડાને લઈને જે સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી માત્ર સંદેહ નહીં પરંતુ આંકડા છુપાવવાના ખેલનો જ્યારે પર્દાફાશ થયો છે અને એ જ દિશામાં અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે. ઇમરાનભાઈ ખેડાવાલા આપણી સાથે છે. ઇમરાનભાઈ, છેલ્લા ઘણા સમયથી કોરોના કરતા ચર્ચા વધારે વેક્સિનની ચાલી રહી છે અને આશા પણ છે કે જલ્દી વેક્સિન આવી જશે, પરંતુ સવાલ અત્યારે ઉભો થાય છે કે વર્તમાન પરિસ્થિતિ જોતા વેક્સિન દરેક નાગરિક સુધી ક્યારે પહોંચે છે એ ખૂબ લાંબો સમય પણ માંગી લેશે, કારણ કે ધારાધોરણ તેમાં પણ નક્કી કરવામાં આવ્યા છે. એટલે વેક્સિન જ્યાં સુધી દરેક
નાગરિક સુધી નથી પહોંચી, દરેક વ્યક્તિને નથી મળી શકતી, તે પહેલા પ્રાથમિકતા તો કોરોનાને અટકાવવા માટેની છે જ, કોવિડને અટકાવવા માટેની છે, તો તે દિશામાં નક્કર પગલાં કેમ નથી લેવાતા, અથવા તો લેવા માટે શું કરવું જોઈએ હવે સરકારે, શું લાગી રહ્યું છે? સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અને અધિકારીશ્રીઓએ જે માહિતી આપના માધ્યમથી લોકોને જે બતાવવામાં આવી રહી છે એ ખરેખર માહિતીથી લોકોને સરકારે પણ વાકેફ કરવા જોઈએ કે આ પ્રમાણેની પરિસ્થિતિ છે. કોરોનાની મહામારી આજે ગુજરાતના અંદર અમદાવાદ શહેરના અંદર જે કેસો વધી રહ્યા છે એ ખરેખર વધી જ રહ્યા છે, ત્યારે આપણે આંકડા છુપાવીને લોકોને આ વાત કેમ બતાવવા નથી માંગતા? લોકોને સાચી માહિતી આપી દેવી જોઈએ કે ભાઈ તમે અત્યારે સલામતી, સેફટી અને સોશિયલ ડિસ્ટન્સ જે પ્રમાણે સરકારની ગાઈડલાઈન છે તેનું ચુસ્તપણે અમલ કરો. ક્યાંક ને ક્યાંક સરકાર આંકડા છુપાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ ખરેખર લોકોને સાચી માહિતી મળશે તો લોકો પોતે પણ સાવચેત રહેશે અને લોકો આજે સાચી માહિતી આપવાની સરકારની જવાબદારી છે, આ તંત્રની જવાબદારી છે. ત્યારે તંત્ર કેમ આ બધી આંકડા અને માહિતી છુપાવી રહ્યો છે? જ્યારે એક તરફ મૃત્યુનો આંક પણ ખૂબ વધી રહ્યો છે, વેક્સિન હજી અત્યાર સુધી બજારમાં આવી નથી, એનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જ્યારે વેક્સિન આવી જશે અને લોકોને આ વેક્સિન ઇઝીલી મળતી થઈ જશે ત્યારે જે પ્રમાણે જે ગાઈડલાઈન છે તેનું ચુસ્તપણે અમલ થાય અને જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી સરકારે પણ ખાસ કાળજી રાખીને અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે લોકોને વાકેફ કરવા જોઈએ અને નહીં તો લોકોને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે ના દોરવા જોઈએ. મારે સરકાર અને તંત્ર પર આક્ષેપ છે કે જે પ્રજાને આપણે મોતના મુખમાં નથી ધકેલવી. અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે ગુજરાતના અંદર, જે મૃત્યુ આંક છે સૌથી વધારે મૃત્યુ આંક ગુજરાતના અંદર થયેલો છે, સૌથી વધારે કેસીસ ગુજરાતના અંદર થયેલા છે, ત્યારે સરકાર ને હું વિનંતી કરું છું કે સરકાર આમાં કોઈ તાત્કાલિક પગલાં લે અને જે પ્રમાણે લોકોને વિશ્વાસ નથી તે વિશ્વાસ સંપન્ન કરવાની પૂરા પ્રયત્ન કરે અને લોકોને આ મોતના મુખમાંથી બચાવીએ, લોકોને આ કોરોનાથી સંક્રમિત થતા બચાવીએ. આજે નવા નવા વિસ્તારોના અંદર જે પ્રમાણે કેસીસ વધી રહ્યા છે, આટલા મોટા પ્રમાણમાં અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં ટેસ્ટિંગ થઈ રહ્યા છે અને પરિણામ લોકો આપ જોઈ રહ્યા છો કે પરિણામના અંદર કે ભાઈ આટલા લોકોને રોજ 300 થી વધારે 400 થી વધારે લોકો પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક આંકડા છુપાવીને લોકોને મોતના મુખમાં ના ધકેલે તેવી સરકારને હું વિનંતી કરું છું અને અધિકારીશ્રીને પણ હું વિનંતી કરું છું. બિલકુલ, આ મુદ્દા પર ચર્ચા આપણી સાથે આગળ વધારીશું. એક બીજા બ્રેક માટે રોકાવું પડે એમ છે ઇમરાનભાઈ. આ ચર્ચા યથાવત રહેશે ઇમરાનભાઈ સાથે. એક બ્રેક માટે રોકાઈએ છીએ અને બ્રેક બાદ જોડાશે મારા સહયોગી મિથુન.